જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ લખજો આ એક લોમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને પણ મહેનત કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી બંને સમાન છે એટલે આનામાં લીડરશીપના ગુણ પણ જોરદાર છે અને ધર્મના ગુણ પણ જોરદાર છે સાથે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા કરતો લાખની અને કરોડ કરતો કરોડની હિંમત કરવાનો છે અને આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમ પ્રધાન છે સાથે અહીંયા ગયા પડી રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાનો વિભાગ રહેશે સાથે આ ટટલી આંગળી હટીને હાલી રહી છે એટલે આ વ્યક્તિની ડિફરન્ટ સોચ હશે સાથે આ સૂર્યના પહેલાં પોડવા સુધી બુદ્ધની આંગળી જઈ રહી છે એટલે આ વ્યક્તિ બિઝનેસ મેનેજમેન્ટ આ બધાની અંદર માસ્ટર હશે સાથે આ અંગૂઠો જે અંગૂઠોના ઉપરનો ભાગનો ઈચ્છાશક્તિનો છે નીચેનો ભાગ લોજિકનો છે લોજિકમાં સેજ માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળો છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આમ સહેજ કોણ જેવું હતું એટલે આ વ્યક્તિ સમજદાર જોરદાર હોય ક્રિકેટ વોલીબોલ કે ટેનિસ કે ગમે રમતો હોય ને એની અંદર જજમેન્ટ કરવામાં આ વ્યક્તિ જોરદાર હોય અને જે પણ કંઈ બિઝનેસ કરતો હોય એમાં પણ આ વ્યક્તિ માસ્ટર બને જય સ્વામિનારાયણ આ હૃદય રેખા છે જે છેક ગુરુ પર્વતથી નીકળી અને છેક ભૂત પર્વતને એન્ડમાં જઈ રહી છે આ જોરદાર હૃદયરેખા છે આ અનોખી હૃદયરેખા કહેવાય આ વ્યક્તિને એક્સપીટેશન લેવલ વધારે હોય આના એક રૂલ્સ બનાવે રૂલ્સ મુજબ ચાલવા વાળો વ્યક્તિ છે અને આ વ્યક્તિના બધા જ ગુણ આવે પણ રૂલ્સ મુજબના ગુણ આવે સાથે આ માઇન્ડ રેખા મંગળ પર્વતમાંથી નીકળી અને અહીંયા આવી રહી છે અને વેવી રેખા છે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેવા જાય ને દર બે કલાકે ચેન્જ થાય અને બીજું જે પણ કંઈ કલ્પના કરે ને એ મનમાં જ રહે કંઈ પણ વિચારે ફાઇલ માટે ગમે એ માટે વિચારેને તો એમાં એને સફળતા મળતી નથી કેમ કે મંગળમાંથી નીકળી રહી છે એટલે એ એનો મનમાં મનમાં રહે છે બહાર ડિસિઝન નથી લઈ શકતો લોકોને પૂછીને ડિસિઝન લઈ શકે છે પણ પોતાનું ડિસિઝન નથી લઈ શકતો એક એક માઇનસ પોઈન્ટ છે બીજું અહીંયાથી આ ધન રેખા નીકળી અને છેક અહીંયાથી આમ ઉપર જઈ રહી છે આ સારામાં સારી છે જીવન રેખામાં થી ધન રેખા નીકળી અને છેક શનિ અને ગુરુની વચ્ચે જઈ રહી છે અને અહીંયાથી એક રેખા આવી રહી છે અને એ જોઈન્ટ થઈ રહી છે અને એક્સની સાઇન થઈ રહી છે આ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે આનો ભાગ્ય ઉદય થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ રહી રહી છે આ સારામાં સારી જીવન રેખા છે આ વ્યક્તિને પરિવારના દરેક સદસ્યને ચા સાથે લઈને ચાલવા વાળો વ્યક્તિ છે ઘરમાંથી કોઈ પણ સદસ્ય ઘરની બહાર જાય તો આને પૂછીને જાય અને આ વ્યક્તિ એને કહે કે આટલા વાગે હા આટલા આટલા વાગે તરત ફોન કરે કે આ ટાઈમે આવ્યો નહીં એટલે એમ કહેવાનું મોટું કેર કરવાવાળો વ્યક્તિ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એમાંથી નીકળેલી આ બુદ્ધ રેખા છે એમાંથી વાંધો મની ટ્રાએંગલ અને ગ્રેટેડ ટ્રાએંગલ સારામાં સારી નિશાની છે સાથે આ એક સપોર્ટ રેખા છે આ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જીવન રેખામાં અહીંયાથી લઈ અહીંયા સુધી આ યવ જેવું નિશાન થઈ રહ્યું છે એટલે જીવનમાં એને વીસ વર્ષની ઉંમર સુધી આના શરીરની અંદર તબિયત નરમ ગરમ રહી શકે છે વીસ વર્ષની ઉંમર સુધી જે યૌનું સાઇન હોય ને તો એ વ્યક્તિને શરીરમાં નબળાઈ રહી શકે છે પછી કશું નથી ત્યાં સુધી વીસ વર્ષની ઉંમર સુધી જ આ યવની નિશાની છે અહીંયાથી આ શુક્ર વલય આવી રહ્યો છે અહીંયા પછી અહીંયા ઉપરથી એક રેખા થઈ રહી છે અહીંયા ઉપરથી અને અહીંયાથી એક રેખા થઈ અને અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે શુક્ર વલય ઉપર માછલીનું નિશાન બહુ સારામાં સારી વસ્તુ કહેવાય આ વ્યક્તિને લેક્ઝરી સુખ સારામાં સારા મળશે સાથે અહીંયા આગળ એક સૂર્યનું થઈ રહ્યું છે એનું કહીશ પણ આ શુક્રવલય ઉપર માછલી છે આ સારામાં સારું જેમ આની ઉંમર વધશે એમ આને એવો ધંધો ચાલુ થશે કે જેના હિસાબે રોજ આને ઇન્કમ થાય ને એની આ નિશાની છે સારામાં સારી શુક્રવલય સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છેક અહીંયાથી આમ નીકળીને અહીંયા આવી રહ્યો છે ને આખી માછલી થઈ રહી છે આ સારામાં સારો શુક્ર વલય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારામાં સારો છે પણ ગુરુની સાઇઝ સેજ નાની છે એટલે આ પરિવારથી દૂર રહે દૂર એટલે સગા સંબંધીથી પતિ પત્ની કે મા બાપથી નહીં પણ ગુરુ પર્વતની સાઇઝ નાની છે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે ગુરુ પર્વત સારો છે આ શનિ પર્વત છે શનિ પર્વત સારામાં સારો છે નથી બહુ બેઠેલો નથી ઉઠેલો સાથે અહીંયા સેજ ઉપસેલો છે રોજ સવારે ઉઠવામાં થોડી કળસ આવે એ જ પછી બીજું કંઈ અને જો આ ધનરેખા અહીંયાથી નીકળીને છેક અહીંયા સુધી જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે અને આખો આ શુક્ર ભલે છે અહીંયાથી લઈને અહીંયા સુધી જઈ રહ્યો સારામાં સારી નિશાની છે આ સૂર્યનો પર્વત છે સારામાં સારો સૂર્યનો પર્વત છે એમાં અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ શૂન્યમાંથી સર્જન કરે ને એની નિશાની છે આની પાસે એક પણ રૂપિયો ન હોય અને આ વ્યક્તિ કરોડપતિ બને ને એની છે ઈ છે જે પણ ઈચ્છા કરશે સો ટકા પૂરી થશે સાથે આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર છે કે કે સૂર્ય રેખા દેખાતી નથી પણ એક આ દેખાઈ રહી છે પણ આ ખાડા જેવું છે એટલે એમાં રેખા જેવું ખાલી દેખાઈ રહ્યું છે બાકી આ તો શુક્રવડયની રેખા છે સૂર્ય રેખા નથી આ વ્યક્તિને વિદ્યા રેખા છે એટલે જનરલ નોલેજ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સો લખોને સમજાવી શકશે એમાં માસ્ટર હશે અને હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કો તો કરોડની હિંમત કરશે એમ કે સૂર્ય પર્વતનો વિસ્તાર સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુધ પર્વત છે બુધ પર્વત એ સારામાં સારો છે આ વ્યક્તિ રિસ્ક ટેકર છે કે બુધ રેખા જ નથી દેખાતી એક કે આ સારામાં સારી વસ્તુ છે આ રીસ લેવામાં જોરદાર હશે સાથે અહીંયા આ લગ્નની રેખા થઈ રહી છે એટલે વિવાહ રેખા સારામાં સારી છે સાથે એક બે ત્રણ ત્રણ યોગ છે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ છે ને ખાલી આમ ખાડા જેવું થઈ રહ્યું છે રેખા નથી ખાલી ખાડા જેવું થઈ રહ્યું છે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે અંધરૂ મંગળ સારી ગુજા માસી ગુજા સારામાં સારી છે સાથે આ બારનો મંગળ સારામાં સારો છે આ વ્યક્તિ સામેવાળાને જોઈને જ પહેચાની જાય કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે અને આ વ્યક્તિ પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ સક્ષમ છે લડવા માટે જોરદાર બંને મંગળ સારામાં સારા છે સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારો છે શુક્ર પર્વત ઉપર આ લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે આ પ્રોગ્રેસ રેખા છે એક બે ત્રણ ચાર આ બધી પ્રોગ્રેસ છે જ્યાં સુધી આ જે કામ હાથમાં લઈ પૂરું ન થાય ને ત્યાં સુધી આ જમ્પ ન લે એની નિશાની છે સાથે આનું ગુરુ અને શુક્રનું બેનું બેલેન્સ કરવું પડશે બેલેન્સ કરશે એટલે એને સારામાં સારું રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને શુક્ર પર્વત સારામાં સારો છે જોરદાર લૅક્ઝરીનું સુખ સારામાં સારું છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી હશે ઘર એસીવાળું હશે ઓફિસ એસીવાળી હશે સારામાં સારું અને આ વ્યક્તિની લક્ષ્મીપતિ યોગ કહેવાય જેને શુક્ર પર્વત સારો હોય સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત સારામાં સારો છે ચંદ્ર પર્વત ઉપર જો આછીવ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારીની નિશાની છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય ને એની નિશાની છે કા કવિ હોઈ શકે અને જેનો ચંદ્ર પર્વત સારો હોય ને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધા કરે ને એમાં એને જબરજસ્ત ફાયદો થાય સારામાં સારો દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને આને કોઈની પેટની ખરાબી ન થાય કે ચંદ્ર એ પાણીનો માલિક છે અને આ આના પર્ચેસિંગ પાવર જોરદાર હોય આના ઘરના ફર્નિચર જોવા જેવા હોય વેલ્યુ ફોર મની દસ હજારનું ફર્નિચર કરાવ્યું તો લાગે પંદર વી હજારનું છે એટલે આમ ફર્નિચરની અંદર આમ રૂપિયા ખર્ચવાળો અને એકટા ઓર્ડિનરી જેવું રહે અને ચંદ્ર પર્વત જોરદાર છે આ જે પણ કલ્પના કરશે અને એ પદર્સ કરી શકશે જેનો ચંદ્ર પર્વત પાવરફુલ હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા જીવન રેખામાં અહીંયા નીચે જ આ જતી જ આ વિદેશ જવાની રેખા એક બે ત્રણ અને આ એક પ્રોગ્રેસ રેખા છે જીવનના સિત્તેર વર્ષની ઉંમરમાં અને અહીંયા છે ને આમ આછી જે આ પ્રોગ્રેસ રેખા આ વીસ વર્ષની ઉંમરમાં પ્રોગ્રેસ રેખા છે અને પછી સીધી સિત્તેર વર્ષની ઉંમર વચ્ચે ક્યાંય પ્રોગ્રેસ રેખા નથી આ બે જ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ મણિપુર પર્વત છે એની ઉપર જોવા એક બે અને ત્રણ રેખા છે આ સારામાં સારી રેખા છે આ હૃદય રેખા છે ધનની રેખા છે અને શુક્રની રેખા છે આ વ્યક્તિ પાટલા જન્મના જે કર્મ છે એ સારામાં સારા છે એ જન્મના કર્મને આ જન્મની અંદર પોતાની જાતે પોતાનો બિઝનેસ ઊભો કરશે અને મોટી ટોચ સુધી પહોંચી શકે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ લીટી થઈ રહી છે આ એમને પૂર્વ આભાસ થાય ને એની લીટી છે બોડો દ્વારા પૂછી જ જોઈએ છે આભાસ થાય છે એની જ આ લીટી છે અને બીજી અહીંયા આગળ જે આ બધી લીટીઓ આવી રહી છે ને આ છે ને લીટિકેશનના પ્રોબ્લેમ થાય જેવી રીતે કે અહીંયા છે આ બધી લિટિકેશન કેવી રીતે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કે કંઈ પણ બિઝનેસ કરતા હોય ને એની અંદર ઇન્ક્વાયરી આવે ને એની આ એક નિશાની છે બાકી જોરદાર હાથ છે આ બિઝનેસમેનના પોળવા છે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ વ્યક્તિ જોરદાર માસ્ટર હશે એનાલિસિસમાં સાથે ગુરુ શનિ સૂર્ય બુધ ચંદ્ર બે મંગળ આ બધા ગ્રહ સારામાં સારા છે ધનરેખા જોરદાર છે અહીંયાથી નીકળીને છે કપર છે અને શુક્ર વલય છે એટલે રોજે રોજ રૂપિયા કમાઈને એની આ નિશાની છે એની ઉપર માછલી થઈ રહી છે આ સારામાં જો નિશ્ચિતમાં આ વ્યક્તિ કરોડપતિ બનશે આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ ધન્યવાદ